વાત કરીએ ભુજની તો ભુજ એરપોર્ટ ઉપર અપૂરતી હવાઈ સેવાને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જેથી ભુજ મુંબઈ વચ્ચે ફ્લાઇટની કનેક્ટિવિટી વધારવા માટેની માંગ ઉઠવા પામી છે જ્યારે અપૂરતી ફ્લાઇટના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મુસાફરોને મોંખી મુસાફરી કરવી પડે છે અગાઉ પણ ભુજ અને મુંબઈ વચ્ચે ત્રણ ફ્લાઇટ ચાલુ હતી જોકે હાલમાં માત્ર એક જ ફ્લાઇટ ભુજ અને મુંબઈ વચ્ચે ઉડાન ભરે છે કચ્છ એ વિસ્તારની દૃષ્ટિએ એશિયામાં મોટામાં મોટો જિલ્લો છે અને કચ્છની અંદર મોટા બે બંદરો આવેલા છે અર્થક્વેક બાદ ખૂબ ઇન્ડસ્ટ્રીઓ કચ્છની અંદર આવી તો ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ હોય એને પણ ધંધા રોજગાર માટે બોમ્બેથી આવજાવ કરવી પડતી હોય અથવા બીજા રાજ્યોની અંદર જવું પડતું હોય છે કચ્છના લોકો એ આખી વિશ્વમાં ફેલાયેલા છે ખાસ કરીને પટેલ કોમ્યુનિટી છે યુકે યુએસ આફ્રિકા ખંડની અંદર અને આપણો ગલ્ફથી પણ મોટો વહીવટ છે આપણો નંબર બે કે કચ્છથી અગાઉ આપણા કચ્છી પરિવારો અનેક મુંબઈ ધંધા રોજગાર માટે ગયા છે તો એ લોકો પણ અવારનવાર ભુજ આવતા હોય છે વિદેશથી પણ લોકો બોમ્બે એરપોર્ટ ઉપર ઉતર્યા પછી એ લોકો પણ ડાયરેક ડાયરેક્ટ ફ્લાઇટ તો હોતી નથી એટલે કનેક્ટિવિટી માટે ભુજ ફ્લાઇટ જોઈએ મુંબઈથી ભુજ તો એ માટે આપણે ખાસ જરૂરિયાત છે કે અત્યારે આપણી ચારથી પાંચ ફ્લાઇટ મુંબઈ ભુજની હોય તો પણ એ લોકોને પૂરેપૂરા પેસેન્જરો મળી રહે અગાઉ તો ત્રણ દિવસ જ ચાલતી હતી પણ ચેમ્બરની રજૂઆતના કારણે પાંચ દિવસ અત્યારે તો આખા વીક ઇન્ડિયન એરલાઇન્સની ચાલે છે અગાઉ જેટ હતી એ પણ બંધ થઈ ગઈ છે કિંગફિશર હતી એ પણ બંધ થઈ ગઈ છે એટલે એરલાઇન્સની દૃષ્ટિએ આપણે જોઈએ તો ભુજને અન મોટું અન્યાય થાય છે ભુજ અને કચ્છને તો ચેમ્બરે એના માટે રજૂઆત કરવી છે કરી છે અને આપણા જે લોકપ્રતિનિધિઓ છે એને પણ હવે આ બીડું ઝડપવું જોઈએ કે કચ્છની અંદર જલ્દીમાં જલ્દી ચારથી પાંચ ફ્લાઇટ ભુજ મુંબઈની અમદાવાદની અત્યારે એક ફ્લાઈટ છે અને કચ્છને જો ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે તો કચ્છમાં પુષ્કળ પ્રમાણમાં અત્યારે ખેતી છે જે છે ઇન્ડસ્ટ્રીઝની જેમ ગ્રોથ કરી રહી છે તો કચ્છના જે ખેતી છે આંબા છે ખારેક છે ડ્રેગન ફ્રૂટ છે એ સેકન્ડ ડે બીજી કન્ટ્રીમાં પહોંચી શકે ગલ્ફમાં પહોંચી શકે કે બીજી કન્ટ્રીમાં પહોંચી શકે મુશ્કેલી તો બહુ મોટી પડે છે ક્યારેક કોઈ પેશન્ટ હોઈ શકે કે અત્યારે આપણે જે કચ્છનું ડેવલપ થઈ રહ્યું છે તો ઉદ્યોગપતિ આવજાવ છે વેપારીઓની આવજાવ છે તો અત્યારે જે અઠવાડિયામાં બે દિવસ છે એના કારણે ખૂબ મોટી તકલીફ પડે છે મિનિમમ ડેલી ફ્લાઇટ તો જોઈએ જ આમ તો ખરેખર તો આપણે અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટની જરૂર છે કચ્છમાં ને ચેમ્બર ઓફ કોમર્સની પણ એવી માંગણી છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ કચ્છને મળવું જોઈએ ભલે એને ટાઈમ લાગે પણ હાલ ડેલી સર્વિસ તો ખૂબ જ હોવી જરૂરી છે કચ્છમાં રણોત્સવનો પણ ખૂબ મોટો છે અત્યારે આવજાવ છે તેમજ આપણે ભૂજીએ આટલું મોટું ડેવલપ થયું છે તો ઇન્ડિયામાંથી લોકો ખાસ જોવા માટે આવે છે તો એમને એટલી એવી ફેસિલિટી જોઈએ કે અહીં આવે છે ને અચાનક એને જવા આવવાનું થાય તો ડેલી ફ્લાઇટ તો ખૂબ જ જરૂરી છે